साबरकांठा જિલ્લાના વિજયનગરમાં 5 દિવસ પછી પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતું। साबरकांठा જિલ્લાના વિજયનગરમાં પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું। અમદાવાદથી વિજયનગર આવેલા અને શામનગરમાં રહેતા 50 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં મુકાયું હતું અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી એકમ મંત્રી વિજયનગર પોલીસ ઇન્સ્પેક્ટર અને વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારી સાથે રહી સ્થળ પર આવી કયા કયા વિસ્તારને કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં સામેલ કરવા તે સ્થળની તપાસની કરી રહ્યા છે અને હાલ આરોગ્ય વિભાગ ટીમ સતર્ક થઈ છે। સર્વેની કામગીરી ચાલુ કરી દીધેલ છે। વિજયનગરનું બજાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલ છે। ललित डामोर साथे अक्षिता पटेल सिटी न्यूज विजयनगर। बनासकांठा जिल्लाना हळवद तालुकामां सोशियल डिस्टन्सनुं पालन न थवाथी DYSP-એ पेट्रोलिंग कर्युं हतुं। बनासकांठा जिल्लाना हळवद तालुकामां DYSP द्वारा पेट्रोलिंग हाथ धरवामां आवता सोशियल डिस्टन्सनुं पालन नहीं थतुं होवानी फरियाद मळी हती। फरजियात मास्क पहेरवा, अंतर राखवा अने बिनजरूरी बहार नहीं निकलवा सूचना आपवामां आवी हती। मामलतदार चीफ ऑफिसर PSI सहितना काफला साथे फ्लेग मार्च करी हती। DYSP-ના काफला साथे सोशियल डिस्टन्सना लीरे लीरा उड्या हता। लाउड स्पीकरनी सूचना आपवामां आवी हती के सवारना 7 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા સૂચના આપવામાં આવી હતી। સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠાના ધનેરામાં વ્યાજખોરોના ત્રાસના લીધે વેપારીઓએ સ્વયંભુ બંધ રાખી વ્યાજખોરોને ઝડપવા રજૂઆત કરતા પોલીસે 5 વ્યાજખોરોની અટકાયત કરીને સમગ્ર ધનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। બનાસકાંઠાના ધાનેરામાં વ્યાજખોરોના ત્રાસના લીધે શહેરના વેપારીઓએ સમગ્ર શહેર સ્વયંભુ બંધ રાખીને વ્યાજખોરો સામે પગલા ભરવા રજૂઆતો કરી હતી। તે ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ વ્યાજખોરોને ઝડપી પાડવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસના દાડે દાડા ધાનેરા શહેરમાં ખડકી દેવામાં આવ્યા હતા। પરિસ્થિતિ વધુ તંગ ના બને તે માટે પોલીસે તાત્કાલિક 5 વ્યાજખોરોની અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તે ઉપરાંત આ વ્યાજખોરો સામે અન્ય 2 ફરિયાદો પણ નોંધવાની તજવીજ હાથ ધરી છે। આજ રોજ ધાનેરાના સમગ્ર કરિયાણા અને બજારના જે ચેમ્બર ઓફ કોમર્સે 2 દિવસ પહેલા જે ખોટી રીતે ફાઇનાન્સર કરી અને લોકોને હેરાન કરવાવાળા તત્વો સામે જે કંઈ પગલાં લેવામાં આવે એમાં સરકાર ઊણી ના ઉતરે અને આ રીતે જે કંઈ બનાવો બનતા હોય તેના માટે સખત પગલાં લઈ અને આવા જે અસામાજિક તત્વોને ડામી દે અને આવેદનપત્રોથી ખાલી નહીં, જો આ રીતે સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આગળ આનું ખોટું પરિણામ આવે એ ના થાય અને સરકાર એ લોકો માટે કાયમી આ નિવેડો લાવી દે અને આવા તત્વોને ગામી દે એ જ જરૂરિયાત છે। તો સરકારને મારી નમ્ર અરજ છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે। કેમેરાની સામે મો પર માસ્ક લગાવીને ઉભેલ હવે આ વ્યાજખોરો છે જેમના ત્રાસના લીધે સમગ્ર શહેર સ્વયંભુ બંધ રહ્યું હતું। ધાનેરા શહેરમાં ફિજા સિલેક્શન નામની દુકાન ધરાવતા વ્યાજખોરો દ્વારા કીર્તિ પટેલ નામના વ્યક્તિને 7 મહિનાના માટે 30% વ્યાજે 50,000 આપવામાં આવ્યા હતા અને કીર્તિ પટેલ નામના વ્યક્તિએ લોકડાઉન દરમિયાન પૈસા પરત ના આપતા વ્યાજખોરોએ કીર્તિ પટેલને ગેરકાયદેસર અટકાયત કરીને ફિજા સિલેક્શન નામની દુકાનમાં માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલાને લઈને કીર્તિ પટેલ દ્વારા 8 વ્યાજખોરો સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આજે ધાનેરા બંધનો એલાન થયો હતો પરંતુ 2 દિવસ પહેલા જે વ્યાજની માટે કરી અને મારામારી થઈ ગઈ એના માટે આ ધાનેરાના અમે દ્વારા તમામ વેપારીએ સ્વયં બંધ રાખવાની ઈચ્છા પ્રગટ કરેલી અને બંધ સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે અને એનામાં અમારો દરેક વેપારી સમજ છે બંધ કરવા માટે। તો બીજી તરફ
આ વ્યાજખોરોએ પણ કીર્તિ ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાવી હતી। વ્યાજખોરોના ત્રાસને લઈને વિવિધ સંગઠનો દ્વારા અને વેપારીઓ દ્વારા પોલીસને રજૂઆત પણ કરવામાં આવી હતી અને તે બાદ ધાનેરા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તાત્કાલિક ધાનેરા પહોંચીને 5 વ્યાજખોરોની અટકાયત કરી છે। ધાનેરા શહેરના માજી જુમ્મા સાઈ, આબિદ અહમદ સાઈ, જાકીર અહમદ સાઈ, પપ્પન સબીર મોગલ અને ભમરા પોપટ ઠાકોરની અટકાયત કરીને પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે। તે ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે વ્યાજખોરોનો ભોગ અન્ય કોઈ પણ વ્યક્તિ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। ધાનેરામાં પરિસ્થિતિ વધુ તંગ ના બને તે માટે સમગ્ર શહેરમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો ધાનેરા દોડી આવી છે। ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। અને એક કોન્ફિડન્સ બિલ્ડિંગ કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ। કોઈએ પણ ડરવાની જરૂર નથી, એટલે સામેથી આપીને ફરિયાદ આપે એટલે અમે કડકમાં કડક પગલા એ બધા સામે લઈશું। સમાજ ખુલ્લી અને પાછી ધીરે ધીરે બંધ થઈ ગઈ, એની પાછળનું રહસ્ય હજી સુધી જાણવા મળ્યું નથી ના। એટલે જેટલા વેપારીઓ જોડે અને વેપારી એસોસિએશનના પ્રમુખ જે છે એમની જોડે જયારે અમારી વાત થઈ, એમને એ જ કીધું કે રાત્રે એટલે જયારે શાંતિ સમિતિની મિટિંગ લેટ પતી હતી, થોડું એટલે કોમ્યુનિકેશનમાં પણ ગેપ હતો, તો લોકો કન્ફ્યુઝ હતા કે આજે ધાનેરા બંધો, જોકે કાલે જ એ લોકોએ સામેથી કેન્સલ કરી દીધો હતો એસડીએમની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની મિટિંગ થઈ હતી। પણ સવારે એ કન્ફ્યુઝનના લીધે એટલે ઘણા લોકોએ ખોલ્યું, અત્યારે પણ મેં રસ્તામાં જોયું કે ઘણી દુકાનો ખુલી છે અને થોડી ઘણી જે છે બંધ છે। બનાસકાંઠા જિલ્લામાં નવા બસ સ્ટેન્ડમાં ગુટકા પાન મસાલાની રિટેલ દુકાનદારો બેફામ ગ્રાહકો પાસેથી ભાવ વધારો કરતા વેપારીઓ કેમેરામાં કેદ થયા છે। સમગ્ર ભારતમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન પાર્ટ 4 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે। લોકડાઉન પાર્ટ 4 માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે, જે છૂટછાટમાં પાન મસાલા ગુટખાના બંધાણીઓ માટે દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે। પરંતુ લોકડાઉન પાર્ટ 4 માં ગુજરાતમાં પાન મસાલા ગુટખાની દુકાનો ખોલવાની જાહેરાતની સાથે પાન મસાલા ગુટખાના વેપારીઓ બેફામ બની ગયા છે। ગુટખા પાન મસાલાના ભાવમાં ડબલ અને 3 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો લૂંટાઈ રહ્યા છે। ગુટખા મસાલાના વેપારીઓ દ્વારા લોકડાઉન પાર્ટ 3 માં ગુટખા પાન મસાલાનો માલ બારોબાર કાળા બજારી કરીને વેચવામાં આવી રહ્યો છે, જ્યારે લોકડાઉન પાર્ટ 4 માં સરકાર દ્વારા પાન મસાલા ગુટખાની દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવતા ડીસા નવા બસ સ્ટેન્ડમાં ગુટખા પાન મસાલાના કેટલાક લેભાગુ વેપારીઓ માલની અછત ઊભી કરીને કાળા બજારી કરતાની માહિતી મળી આવતા દેવરાજ્ય ગુજરાત દૈનિક પેપરના રિપોર્ટર દેવેન્દ્ર ઠાકોર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સ્ટિંગ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે જીગા નામનો રિટેલ દુકાનદાર કંપની ભાવ કરતા વધારે ભાવ લેતા હોવાનું માલુમ પડ્યું છે, જ્યારે તોલમાપ વિભાગ મોટા હોલસેલ વાળા વેપારીઓને તો દંડ કરે જ છે, તો શું આ બાબતે તોલમાપ વિભાગના અધિકારી દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા।